રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે અચાનક વડોદરા દોડી આવ્યા હતા. વડોદરામાં આરએસએસના રાષ્ટ્રીય સચિવ ભૈયુજી જોશીને મળવા દોડી આવેલા સીએમ રૂપાણી અને ભૈયુજી જોશી વચ્ચે દોઢ કલાક જ મુલાકાત ચાલી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરુવારે અચાનક ગાંધીનગરથી વડોદરા દોડી આવ્યા હતા. આરએસએસના રાષ્ટ્રીય સચિવ ભૈયુજી જોશી ગુરુવારે વડોદરામાં હોય મુખ્યમંત્રી રૂપાણી તેમને મળવા વડોદરા દોડી આવ્યા હતા. વડોદરાના મુંજમહોડા વિસ્તારમાં આવેલા આરએસએસના કાર્યાલય મધુરકર ભવન ખાતે ભૈયુજી જોશી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે લગભગ દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી. આરએસએસ અને ભાજપના બંને મોટા નેતાઓ વચ્ચે મધુકર ભવનમાં બંધ બારણે ચાલેલી બેઠકમાં ગુજરાતની હાલની રાજકીય ગતિવિધિઓ, ખાસ કરીને રાજ્યસભાની ચૂંટણીમાં થયેલ વિવાદ અને તેમાં ભાજપની વિરુદ્ધમાં આવેલા નિર્ણય તેમજ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના અને ભૈયુજી જોશી વચ્ચેની બેઠકને માત્ર શુભેચ્છા મુલાકાત માત્ર ગણાવી હતી. અહીં રૂપાણીએ રાજ્યસભા ચૂંટણીમાં થયેલા વિવાદમાં તેમને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના પ્રવાસ આવેલા, પરંતુ બનાસકાંઠા સ્થિતિ અને સાથે સાથે રાજ્યસભાની ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે મિટિંગમાં હું જઈ શક્યો નહોતો, પરંતુ આજે એમની શુભેચ્છા મુલાકાત માટે આવેલો અને મળીને હું પાછો અમદાવાદ ગાંધીનગર જઈ રહ્યો છું. રાજ્યસભા ઇલેક્શન કો લેકર ક્યા કાનૂન લડાઈ લડી કે લીએ તૈયાર? હા, જરૂર, હમને કલ ઘોષિત કિયા હે ઓર હમ લોગ સુપ્રીમ કોર્ટ મેં જાયેંગે ઓર કાનૂન લડાઈ લડેંગે. ચુનાવ આયોગ ને જો નિર્ણય કિયા ઉસે હમ સંમત નહીં હે. દો વોટ જો ખારિજ કિયે હે વો કોઈ ઇલીગલ નહીં હે, લીગલ વોટ્સ હે તો ઉનકા કાઉન્ટ હોના ચાહીએ. જીત ક્યું મિલે? જરૂર તો ઇસલિયે તો કોંગ્રેસ વો ખારિજ કરને કી પ્રયત્ન કરતી હે. સર, અગર કોંગ્રેસ જીતને વાલી થી તો વો ક્યો ઇતને ખારિજ કરને કી અરજી કી? સર, ગુજરાતીમાં સર જે રીતના ચૂંટણીના પરિણામ આવી ગયા ત્યારબાદ કોર્ટની એક સહાય લેવાની વાત હતી, કોઈ કોર્ટની અંદર ફરીવાર સર ભારતીય પહોંચવા જશે? પરંતુ બે મત જે એમને ખબર છે કે રાઘવજીભાઈ અને એ લોકો એ મત હરમનસિંહને જ આપ્યા છે, અહેમદભાઈ વિરુદ્ધ મતદાન કર્યું છે. એ બે મત જે ચુનાવ આયોગે ખારિજ કર્યા છે એ ઇલીગલ છે, અનકોન્સ્ટિટ્યુશનલ છે. કોર્ટમાં અમે ચોક્કસ ન્યાય મેળવીશું. આપણે પણ એક મત માટે જે ફરિયાદ કરી હતી એ મામલે કોઈ કાર્યવાહી ફરિયાદ કરી છે એને કોઈ કરી નથી, અને એ લોકોની ફરિયાદને ખાલી કન્સિડર કરી અને ચુનાવ આયોગે કર્યું છે એટલા માટે અમે લોકો કોર્ટમાં સારો આરએસએસ તરફથી પણ ગુજરાતના મુખ્યમંત્રી અને આરએસએસ જનરલ સેક્રેટરી વચ્ચેની મુલાકાતને ઔપચારિક મુલાકાત ગણાવવામાં આવી હતી. તેમાં કોઈપણ પ્રકારની રાજકીય ચર્ચાનો આરએસએસે ઇનકાર કર્યો હતો.